माशाला हौल वला कुवत इल्ला बिल्लाहिल अलील अजीम, हसबुनल्लाह निमल वकील निमल मौला निमल नसीर। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल वलीकल हुज्जति इब्निल हसन सलावातुका अलैहि व अला आबाइहि في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرزك طوعا وتمتعه فيها طويلا اللهم صل على محمد وآل محمد بسم الله الرحمن الرحيم اللهم اخرجني من ظلمات الوهم واكرمني بنور الفهم اللهم افتح علينا باب رحمتك وانصر علينا خزائن علومك برحمتك يا ارحم الراحمين رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي يا رب الحسين بحق الحسين اسم صدر الحسين بجهور الحجة اللهم صل على محمد وآل محمد وعجل فرجهم منتظران امام زمانہ عجل اللہ تعالی فرجو شریف السلام علیکم ورحمت اللہ وبرکاتہ عباس ہے قاسم ہے اکبر ہے اصغر ہے عباس ہے قاسم ہے اصغر ہے اکبر ہے ہے چھوٹے بڑے لیکن ضرورت میں برابر ہے है छोटे बड़े लेकिन जरूरत में बराबर है। आशूर की सुबह आई, आशूर की सुबह आई, दुश्मन ये पुकार उठे, शब्बीर के लश्कर में हर उम्र के हैदर हैं, शब्बीर के लश्कर में हर उम्र के हैदर है। अल्लाहुम्म सल्ली अला मुहम्मद वाल मुहम्मद वज्जिल फरजहुम। अजीजों, मजलिस की शुरुआत पहला आज आप जोशू कि कोई पण हाजत, चाहे बीमारी होय, फकर फाका होय, रिश्ता माटेनी हाजत होय, औलाद न होय, चाहे कोई पण हाजत होय, सलवातनी बरकत थी तमाम मुश्किलो हल थई जाय छे। अजीजा निगरामी अमुक ओलमा पोताना घरे मजलिसे दुरूद राखता, मजलिसे दुरूद थी हाजत बहु जल्दी पूरी थती थी, एटली जल्दी पूरी थती के लोको हैरान थई जता। अमुक लोकोने बोलावीने બધા સાથે મળીને સલવાત પડતા, ભલે 10 તસ્બી હોય યા વધારે, એવી રીતે મજલિસે દુરૂદ રાખતા હતા। ઓલમાઓ કહે છે કે આવી બાબરકત ચીજોથી લોકોએ મદદ હાંસિલ કરવી જોઈએ। અલ્હમ્દુલિલ્લાહ, આપણે ત્યાં જ્યારે મજલિસો થતી હોય છે, આપણે સાથે સાથે મજલિસે દુરૂદ પણ રાખી શકીએ અને બધા કોઈ હાજત માટે, ખાસ કરીને મામે જમાનાના જલ્દી ઝુહૂર માટે, આપણા હોજા, આપણા રોઝા, આપણા ઓલમાઓની હિફાઝત માટે, તાલીબે ઇલ્મની હિફાઝત માટે, મોમિન મોમિનાતની હિફાઝત માટે સાથે મળીને આપણે જ્યારે આ સલવાત પડીએ, અલ્હમ્દુલિલ્લાહ બહુ જલ્દી હાજત પૂરી થાય છે। આપણે પોતે પણ એવી રીતે સલવાત પડીને અઝીઝા નિગ્રામી આપણી હાજતને પૂરી કરાવી શકીએ છીએ। મેરાજમાં જ્યારે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ વજ્જિલ ફરજહુમ, સોના ચાંદીના બનેલા કેટલાક બે રોનક મહેલ જોયા, સવાલ કર્યો આ મહેલ શા માટે બે રોનક છે, કેમ આ મહેલમાં રોનક નથી લાગતી, જન્નતના મહેલ અને રોનક વગરના? કહેવામાં આવ્યું, યા રસૂલલ્લાહ, આ એ નમાઝીઓના મહેલ છે જે બાદે નમાઝ મુહમ્મદ અને આલ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ પર દુરૂદ પડવામાં આળસ કરે છે। અગર તેઓ દુરૂદ પડવા લાગશે તો તેમને પણ આ શરફ મળશે। તો ઓછામાં ઓછું બાદે નમાઝ 3 વખત દુરૂદ જરૂર પડવું જોઈએ। બિહારુલ અનવારમાં પૈગંબર સલ્લલ્લાહુ અલૈહી વઆલે વસલ્લમ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વઆલ મુહમ્મદ વજ્જિલ ફરજહુમ રિવાયત છે કે અગર કોઈ ફકત એક વખત દુરૂદ પડે, એક વખત, ખભા પર મોજૂદ ફરિશ્તા 3 દિવસ સુધી ગુનાહ નથી લખતા। મોમિન વિચારે કે હું એટલી વખત દુરૂદ પડું છું તો પોતાના પર નાશ થવા લાગે। અઝીઝા નિગ્રામી, કે આપણે મોહમ્મદ અને આલે મોહમ્મદ પર દુરૂદ પડીને ગુનાહોને બક્ષાવી નાખવા જોઈએ। અઝીઝો, જ્યારે ગુનાહનો ખાડો ઇસ્તિગફારથી ન ભરાય તો મોહમ્મદ અને આલે મોહમ્મદ પર દુરૂદ ભરીને, મોહમ્મદ અને આલે મોહમ્મદ પર દુરૂદ પડીને એ ગુનાહનો ખાડો પૂરી નાખવો જોઈએ। અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વઆલે મુહમ્મદ વજ્જિલ ફરજ।
સાદી કાલે મોહમ્મદ ઇમામે જાફર સ્વાદી ગલ ઇસ્લામ ઇશાત ફરમાવ છે કે જે શખ્સ ફકત 10 વખત મોહમ્મદ અને આલે મોહમ્મદ પર દુરૂદ મોકલે છે 10 વખત ફકત 10 વખત તો ખુદાવંદ આલમ અને તેના ફરિશ્તા 100 વખત એ શખ્સ પર દુરૂદ પડે છે. અગર કોઈ 100 વખત દુરૂદ પડે છે તો ખુદા અને તેના ફરિશ્તા તે શખ્સ પર 1000 વખત દુરૂદ પડે છે અને અલ્લાહની રહેમત તેના પર નાઝિલ થાય છે. અઝીઝાની ગ્રામી, દુરૂદના એટલા બધા ફાયદા છે કે જેની કોઈ લિમિટ નથી. હા અઝીઝો, આપણને ખબર છે સિસ્તાની સાહેબની તવજીલ મસાઇલમાં પણ આ મસલો છે અને બીજા મરજા પણ કહે છે કે આપણે નમાઝમાં હોય કે નમાઝ સિવાય હોય, રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું નામ યા મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું નામ અથવા એમનો લકબ અથવા કુનિયત સાંભળે તો દુરૂદ પડવી મુસ્તહબ છે. અલ્લાહુમ્મા સલ્લ અલા મોહમ્મદ વ આલે મોહમ્મદ વજ્જિલ ફરજમ. નમાઝ દરમિયાન સાંભળે, જ્યાં પણ પહોંચ્યા હોય ત્યાં રોકાઈ જાય, દુરૂદ પડે અને પછી નમાઝ કન્ટિન્યુ કરે. દુરૂદ એક એવી ઇબાદત છે જે અગર નમાઝ સિવાય પડવાનો એટલો સવાબ અને ફાયદો છે તો નમાઝમાં દુરૂદ પડવાની કેટલી અઝમત હશે. અઝીઝો, ઇન્શાલ્લાહ વધારે ફાયદા આપણે જોશું. આપણે આપણા ટોપિક પર આવી જઈએ અને આપણો ટોપિક આપણે બધા જાણીએ છીએ કે લાલચ. અઝીઝાને ગ્રામી, અગર આપણને અલ્લાહ પર યકીન હોય અને અગર આપણે અલ્લાહની કઝાને કદર પર રાજી બરાજા હોઈએ તો લાલચ કરવાનો સવાલ જ નથી પેદા થતો. આપણને યકીન હોવું જોઈએ કે અલ્લાહ મારી રોજી મુકરર કરી છે, એટલી મુકરર કરી છે, જેટલી પણ મુકરર કરી છે એ જ મારા માટે બહેતર છે. અઝીઝો, અને અલ્લાહ હજાર રસ્તેથી રોજી પહોંચાડે છે. સૈયદ અબ્દુલ્લા મુસવી કિતાબ તોહફતુસ સનિયાના હાંસિયા પર લખે છે કે ઇબ્રાહિમ અધમ બલ્ખના રાજા હતા. એકવાર પોતાના લશ્કર સાથે ક્યાં જતા રસ્તામાં તેમણે પહાડોની વચ્ચે એક રમણીય સ્થળે પડાવ નાખ્યો. ખાવાનો વખત થયો તો સુફરો પાથરવામાં આવ્યો. બકરીનું તળેલું ગોશ સુફરા પર સજાવવામાં આવ્યું. એ જ અરસામાં એક પક્ષી આવ્યું. સુફરા પર રાખેલું ગોશ ઝપટ મારી ગોશનો ટુકડો લઈ ઉડી ગયું. આપણે કહે છે ને, દાને દાને પે લિખા ખાને વાલે કા ના. અઝીઝો, રાજા માટે સુફરો બિછાવવામાં આવ્યો છે, બકરીનું તળેલું ગોશ સુફરા પર સજાવવામાં આવ્યું છે અને એ જ અરસામાં એક પક્ષી આવી છે ને સુફરા પર રાખેલું ગોશ ઝપટ મારીને લઈ જાય છે. ગોશનો ટુકડો લઈને એ તો ઉડી ગયો. ઇબ્રાહિમ અદમ પોતાના સિપાહીને કહે છે, જાઓ એની પાછળ પડી જાઓ. ક્યાં જાય છે જુઓ? એ નજદીકના પહાડ પાસે જઈ એ પંખી ઉતરે છે. જ્યારે ફોજી જ્યારે સિપાહી ત્યાં પહોંચે છે તો એ લોકોના આશ્ચર્યની કોઈ હદ ન રહી, સીમા ન રહી. એ લોકોએ જોયું કે એક શખ્સના હાથ અને પગ બાંધેલા છે અને એ પક્ષી ગોશના ટુકડા કરી પોતાની ચાંચથી એના મોઢામાં નાખી રહ્યું છે. એક માણસને બાંધેલો છે અને આ પક્ષી ગોશના ટુકડા કરીને પોતાની ચાંચથી એના મોઢામાં નાખે છે. હવે સિપાહીઓ એ શખ્સને એ જ હાલતમાં ઉપાડીને ઇબ્રાહિમ અદમ પાસે લઈ આવે છે અને પૂરો બનાવ કહીને સંભળાવે છે. પછી ઇબ્રાહિમે તેને પૂછ્યું કે તું તારી આપવીતી સંભળાવ કે તારા સાથે શું થયું છે. એને કીધું, હું એક મુસાફર છું, હું અહીંયાથી પસાર થઈ રહ્યો હતો કે ડાકુએ મારો સામાન લૂંટી લીધો અને મારો સામાન લઈને ચાલ્યા ગયા લૂંટીને અને મારા હાથ પગ બાંધીને જંગલમાં નાખી દીધો કે જંગલી જાનવર મને ફાડી ખાય અને હું મારું રક્ષણ પણ ન કરી શકું. આ બનાવને પૂરા 7 દિવસ વીતી ગયા. મને અલ્લાહ સુબાનો તાલા જીવતો રાખવા માંગતો હતો. એને આ પક્ષીને ડ્યુટી પર લગાડી દીધો, આ પક્ષીને જવાબદારી સોંપી દીધી. સવાર સાંજ ન જાણે ક્યાં ક્યાંથી મારા માટે ખાવાની વસ્તુ લઈને આવે છે, પોતાની ચાંચથી મને ખવડાવે છે. રોજ આ જ પંખી પોતાની ચાંચમાં પાણી ભરી લાવે છે અને મને પીબરાવે છે. હમણાં પંખી મને ગોશ ખવડાવી રહ્યો હતો, ત્યાં સિપાહીઓ મને ત્યાંથી ઉપાડીને લઈ આવ્યા. ઇબ્રાહિમ અધમ એની રસીને તોડીને રોવા લાગે છે અને કહે છે કે જ્યારે અલ્લાહ મખલૂકની રોજીનો જામીન છે, કે હાલમાં પણ રોજી પહોંચાડે છે, જ્યારે અલ્લાહ રાઝિક છે તો હું આ હુકુમત અને રાજ્યનો બોજ શા માટે ઉપાડીને ફરું છું. થોડા દિવસ પછી રાજપાટ છોડી દીધું અને ખુદાની યાદમાં લીન થઈ ગયા. રૌજાતુલ જન્નાતના હાસ્યા પરથી પેશ 39 પરથી આપણે આ કિસ્સો જાણ્યો. અઝીઝાની ગ્રામી, અદમની એક બીજી રિવાયત આપણે જોઈએ. એમાં છે કે ઇબ્રાહિમ અદમ બલ્ખનો બાદશાહ હતો અને એક રાત્રે તે પોતાના મહેલની બારીમાંથી બહારનું દ્રશ્ય જોઈ રહ્યો હતો. એણે જોયું કે એક ફકીર એના મહેલની દિવાલ પાસે આવીને બેઠો છે અને તેણે પોતાની ગોદડીમાંથી જવની સૂકી રોટલી કાઢી પાણીમાં ભીંજાવી અને ખાવા લાગ્યો. પછી તેણે પાણી પીધું, ખુદાનો શુક્ર અદા કર્યો, દિવાલને અઢેલીને સૂઈ ગયો.
આ દ્રશ્ય જોઈને ઇબ્રાહિમ અદમની આંખો ખુલી ગઈ અને પોતાની જાતને કહેવા લાગ્યો, જ્યારે જવની સૂકી રોટલી પર પણ ઇન્સાનનો નફ સંતોષ કરી શકે છે તો હું તાજ અને તખ્તનો ભાર પોતાના માથે લઈને શા માટે ફરું છું કે જેનું પરિણામ આકરા પૂછાણા સિવાય કાંઈ નથી. આમ વિચારીને એણે રાજપાટ બધું છોડી દીધું. અઝીઝાની ગ્રામી ફક્ત એક ફકીરને જોયો કે જે મહેલની દિવાલ પાસે આવીને બેઠો હતો અને પોતાની ગોદડીમાંથી જવની સૂકી રોટલી કાઢીને પાણીમાં ભીંજવીને ખાવા લાગ્યો. પાણી પીધું, પોતાનો શુક્ર કરીને અઢેલીને સૂઈ ગયો. ઇબ્રાહિમ અધમ પોતાના નફ્સને કહે છે, પોતાની જાતને કહે છે કે જવની સૂકી રોટલી પર ઇન્સાનનો નફ્સ સંતોષ કરી શકતો હોય તો હું તાજ અને તકનો ભાર શા માટે લઈને ફરું છું કે જેનું પરિણામ આકરા પૂછાણા સિવાય કાંઈ નથી. અઝીઝો પછી બલ્કથી ચાલ્યા જાય છે. એમના વિશે કહેવાય છે કે એક દિવસ થીગડા મારેલા કપડાં પહેરીને એક હમામમાં જાય છે અને ઈચ્છતા હતા કે અંદર જઈને ગુસલ કરે, પરંતુ હમામના માલિકે જ્યારે થીગડા પહેરેલા માણસને જોયું તો સમજી ગયો કે એની પાસે નાવાના પણ પૈસા નથી. હમામમાં આવવાની રજા ના આપી. ઇબ્રાહિમ અધમે કહ્યું કે મને અલ્લાહના બંદા પર આશ્ચર્ય થાય છે કે જ્યારે એક હમામવાળો વગર પૈસે હમામમાં દાખલ નથી થવા દેતો તો નેક અમલ વગર અલ્લાહ સુબાનો તાલા જન્નતમાં કેવી રીતે દાખલ થવા દેશે. અઝીઝો સફીક બલખી કહે છે, એક દિવસ ઇબ્રાહિમ અધમ મને પૂછ્યું, તમે તમારું જીવન કેવી રીતે વિતાવો છો? બહુ જ ઇમ્પોર્ટન્ટ મેસેજ છે અઝીઝો. સફીક બલખી કહે છે કે એક દિવસે ઇબ્રાહિમ અધમ મને પૂછ્યું કે તમે તમારું જીવન કેવી રીતે વિતાવો છો? મેં કહ્યું મારી આદત છે, કંઈ મળે ને તો હું ખાઈ લઉં છું, ના મળે તો સબર કરું છું. ઇબ્રાહિમ અધમ કીધું, બલખના કૂતરા પણ તો એમ કરે છે, એમને કંઈ મળે તો ખાઈ લે છે અને ના મળે તો સબર કરે છે. હવે બલખી પૂછે છે સફીક બલખી કે તો તમે કઈ રીતે જીવન વિતાવો છો? એમને કહ્યું મારો સિદ્ધાંત છે, કંઈ મળી જાય તો બીજાઓને મારા પર અગ્ર ગણું છું, એટલે કે બીજાઓને પહેલાં આપું છું અને ના મળે તો શુક્ર કરું છું. અઝીઝાની ગ્રામી આજે આપણે જોવાની કોશિશ કરશું કે લાલચના જે નુકસાન છે એમાંનું એક નુકસાન એ છે કે લાલચ થકવી નાખે છે. ઇમામ અલી ઇબ્ને અબી તાલિબ અલ ઇસ્લામ ઇશાદ ફરમાવે છે, મિઝાનુલ હિકમત ભાગ 2 હદીસ નંબર 3596, અલ હિરસો મતિયતુ તાબ. લાલચ થકાવટની સવારી છે, લાલચ થકાવટની સવારી છે. અઝીઝાની ગ્રામી લોકો કાંઈ નથી જોતા, ન પોતાનું ખાવાનું, ન પીવાનું, પોતાની તંદુરસ્તી, ન ઘર, ન બાર, ન ઔરત, ન બચ્ચા, ન દીન, ન દુનિયા, ન કંઈ. બસ જે લાલચ હોય છે એની પાછળ પડી જતા હોય છે અઝીઝાની ગ્રામી, કે બસ દુનિયા. અઝીઝાની ગ્રામી ગધેડાની જેમ કમાય છે અને ગાંડાની જેમ ખર્ચ પણ કરતા હોય છે. તો અલ હિરસો મતી અતુત્તાબ, લાલચ થકાવટની સવારી છે. ઇમામ અલી ઇબ્ને અબી તાલિબ અલ ઇસ્લામની મિઝાનુલ હિકમત ભાગ 2 ની આપણે બીજી હદીસ જોઈએ, જે હદીસ નંબર 3600 છે. મૌલા ફરમા ચલ હરીસો મત ઉબ, લાલચુ થાકેલો થાકેલો લાગે છે, એને ચેન નથી, એને કેટલું બી મળી જાય પણ એને સુકૂન નહીં હોય, એની પાસે રાહત નહીં હોય. અઝીઝો મૌલાએ કાયનાત અલી ઇબ્ને અબી તાલિબ અલ ઇસ્લામની આપણે ઓર એક હદીસ જોઈએ, જે મિઝાનુલ હિકમત ભાગ 2 ની છે, હદીસ નંબર છે 3601. મોલા ફરમાવે છે, હરીસો મત ઉબ ફી માં યઝુરો, લાલચુ એ જગ્યાએ પરિશ્રમ કરે છે જ્યાં તેના માટે નુકસાન જ નુકસાન હોય છે. લાલચુ એ જગ્યાએ પરિશ્રમ કરે છે જ્યાં તેના માટે નુકસાન જ નુકસાન હોય છે. અઝીઝાની ગ્રામી ખરેખર ઇમામ એક એક હદીસ ખૂબ જ સમજવા જેવી, ગૌરવ ફિક્ર કરવા જેવી, ચિંતન અને મનન કરવા જેવી છે. મોલાએ કાયના તલીબ નબી તાલિબ અલિસ્લામ ફરમાવે છે કે લાલચમાં બદકિસ્મતી પણ છે અને નિરર્થક પરિશ્રમ પણ છે, વેઠ પણ છે. શું કહે છે ઇમામ? ફિલ હિરસે અશકા વ નસબ, લાલચમાં બદકિસ્મતી પણ છે અને વેઠ એટલે કે નકામી મહેનત પણ છે, નકામો પરિશ્રમ પણ છે. આ હદીસ છે મિઝાનુલ હિકમત ભાગ 2 ની, હદીસ નંબર 3624. અઝીઝાની ગ્રામી ઓછામાં ઓછું આ ચાર હદીસ સાંભળ્યા પછી આપણે પોતે આપણી જિંદગીમાં જોવું જોઈએ, મને શેની લાલચ છે. લાલચ ઘણા બધા પ્રકારની હોઈ શકે, સારું દેખાવાની લાલચ હોય, ઇજ્જતની લાલચ હોય, શોહરતની લાલચ હોય, સત્તાની લાલચ હોય, ખુરશીની લાલચ હોય, પૈસાની લાલચ હોય,
લોકો મારી વાહવાહ કરે એની લાલચ હોય, લોકો મારી તારીફ કરે, લોકો મારી ઇજ્જત કરે એની લાલચ હોય. લાલચના ઘણા બધા પ્રકાર છે અને લાલચ માટે એટલી બધી કોશિશ કરતા હોય છે, નકામી કોશિશો પોતાની જાતને થકવી નાખે છે. હા અઝીઝાને ગ્રામી, ખાલી મારે મારી જાત માટે તો જોવું જ જોઈએ કે ક્યાંક મારો તો હાલ નથી, આ મારી તો વાત નથી કરતા ને મામ. અને એક વાત યાદ રહે કે લાલચું જે હોય છે એને શરમ નથી હોતી. મોલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલી સામ ઇરશાદ ફરમાયો છે, લા હયા અલી હરીસ, લાલચુને હયા ના હોય. ઇન્સાન પાસે જ્યારે લાલચ આવી જાય છે ત્યારે હયા ચાલી જાય છે. અઝીઝાને ગ્રામી, આપણને ખબર છે કે આ લાલચ એવી બુરી બલા છે કે જેના કારણે હયા ચાલી જાય છે. અને એક વસ્તુ યાદ રહે કે જ્યાં હયા છે ત્યાં દીન છે, અને જ્યાં દીન છે ત્યાં હયા છે. એટલે એને મિનિંગ છે કે દીન પણ ચાલી જશે. અઝીઝો, લાલચ કરવાથી કંઈ મુકદ્દરથી વધારે નથી મળતું. ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલ ઇસ્લામ ઇરશાદ ફરમાવે છે, અલ હિરસો યનકસો કદર રસૂલ વલા યજીદો ફિર રિસ્ક હુ. લાલચ ઇન્સાનની કિંમતને ઓછી કરી નાખે છે અને તે તેની રોજીમાં પણ વધારો નથી કરતી. ઇન્સાનની કિંમત ઓછી થઈ જાય છે પણ રોજી વધતી નથી. કેટલું મોટું નુકસાન છે, એક તો કિંમત પણ ઓછી થઈ ગઈ અને રોજીમાં કાંઈ વધારો પણ ના થયો. અઝીઝાની ગ્રામી, અગર ઇમામના અલ્ફાઝ પર યકીન છે તો અઝીઝાની ગ્રામી કોઈ દિવસ લાલચ નથી કરવાની. ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલી સલામ ફરમાવે છે, અલ હિરસો યનકસો મિન કદરિલ ઇન્સાને વલા યજીદો ફી હજ્જા. લાલચ ઇન્સાનની કિંમતને થોડી ઘણી તો ઘટાડી જ નાખે છે અને તે તેના નસીબમાં પણ વધારો નથી કરી શકતી. વધારે તો થોડી પણ ઘટી જ જશે. અલ હિરસો યનકસો મિન કદરિલ ઇન્સાને વલા યજીદો ફી હજ્જા ફી હજ્જા. લાલચ ઇન્સાનની કિંમતને થોડી ઘણી તો ઘટાડી જ નાખે છે અને તેના નસીબમાં વધારો પણ છે. આ તજલિયાતે હિકમતની હદીસ નંબર 10 છે. અઝીઝાને ગ્રામી, પેજ નંબર 131 પરની, પ્રકરણ 58. હા અઝીઝો, આ બધી વસ્તુ ફક્ત સાંભળવા માટે નથી હોતી, પણ એના પર ગૌરવ ફિક્ર કરવું જોઈએ, ચિંતન અને મનન કરવું જોઈએ. અઝીઝો શિદ્દતથી દુઆ કરે, અગર ના આવતા હોય આંખોમાં આંસુ તો એક વાર ઇન્સાને વિચાર કરવો જોઈએ, શું મારું દિલ સખ્ત થઈ ગયું છે કે મારી આંખોમાં આંસુ નથી આવતા. 3 વાર કહે, યા હુસૈન યા હુસૈન યા હુસૈન, અને આંખોમાં આંસુ ના આવે તો સમજી જવું જોઈએ મારું દિલ સખ્ત થઈ ગયું છે. અઝીઝો ઇસ્તગફાર કરે તાકે આ સખ્ત થયેલું દિલ પાછું નર્મ થાય, કેમ કે સખ્ત દિલ કોઈ નાનો અઝાબ નથી. હરામ રોજી ખાવાના કારણે, ગુનાહ કરવાના કારણે, વધારે હસવાના કારણે, વધારે ખાવાના કારણે ઘણા બધા કારણો છે જેનાથી દિલ સખ્ત થઈ જાય છે. અલ્લાહના અઝાબમાંથી આ પણ એક અઝાબ છે કે કોઈનું દિલ સખ્ત થઈ જાય. અઝીઝો, અગર ગમે હુસૈનમાં રોવું ના આવે તો ગુનાહની માફી માંગે, ઇમામે જમાનાથી ઇસ્તગાસા કરે, ઇમામ તમે તૌફીક આપો, તમે અમારા માટે દુઆ કરો, મારા ગુનાહ બક્ષાઈ જાય, તાકે અમે ગમે હુસૈનમાં રોઈ શક્યા. અઝીઝો, આપણે ઇમામ હુસૈન અલી ઇસ્લામના રોજાના ગુંબજ નીચે જઈને જ્યારે તે નાહિયાના એ જુમલાને દોહરાવીએ જે જમાનાના ઇમામે પોતાના જદ્દે મઝલૂમના ગમમાં કહ્યા છે, અસલામુ અલલ અજસાદ આર્યાન, સલામ થાય બરહના શરીરો પર. અઝીઝો, તસવ્વુર શરત છે. અસલામુ અલલ જસૂમ સાહેબાન, સલામ થાય નિર્બળ શરીરો પર. અસલામ ઓલદ્દેમાઈ સાયલા, સલામ વહી છતા લોઈ પર. અસલામ અલલ અઝાઈલ મુકત્તા, સલામ ટુકડે ટુકડે થઈ ગયેલા વયો પર. અઝીઝો, જ્યારે આ શબ્દ બોલાય છે
વિચાર માં પડી જાઉં છું, મને નથી ખબર મારા ઇમામી કયા ટુકડાની વાત કરે છે, કે લાશ કઈ લાશના ટુકડા ટુકડા થઈ ગયા હતા, હા કાસિમની લાશના ટુકડાની વાતો કરે છે, ન જાણે કયા શહીદના ટુકડાને સલામ કરી રહ્યા છે, સલામ ટુકડે ટુકડે થઈ ગયેલા વયો પર, અસલામ અલા રૌસિલ મસાલાત, સલામ નેઝા ઉપર બલંદ થયેલા માથા ઉપર, અસલામુ અલા નિસ્વતિલ બારજા, સલામ થાય બહાર નીકળેલી સ્ત્રીઓ પર, અસલામુ અલલ કતીલિલ મઝલૂમ, સલામ મઝલૂમ શહીદ પર, અસલામુ અલૈકુમ વાલા બાઇક તાહિરીન, સલામ થાય આપ ઉપર અને તમારા પવિત્ર બાપ દાદા ઉપર, અસલામ અલૈકુમ વાલા બનાયકલ મુસ્તશહદીન, સલામ તમારા ઉપર અને શહીદ થયેલા તમારા ફરજંદ ઉપર, અસલામ અલલ કતીલિલ મઝલૂમ, સલામ મઝલૂમ શહીદ પર, અસલામ અલાખીહિલ મસમૂમ, સલામ થાય એમના ઉપર જેમના ભાઈને ઝહેર આપવામાં આવ્યું, અસલામ અલાલિયલ અલિયનિલ અકબર, સલામ હજરત અલી અકબર પર, ખુદા જવાનોને સલામત રાખે, આપણા એમના ઈમાન ને અખલાક ને દીન અલી અકબર ના સદકામાં સલામ રાખે, સલામત રાખે, અસલામ અલા રજીલ રજી સગીર, સલામ થાય મુખ વાટે દૂધ પીતાલી અસગર પર, પરવરદિગાર તડપતા દિલની સાથે, વહેતા સોની સાથે એક જ પુકાર છે, ખુદા મારા જમાનાના ઇમામના ઝુહુરમાં તાજીલ ફરમાઓ, એમના આવાન અનસાર તાબે ફરમાન શિયાથી અમોને બનાવો, ઇમામે જમાનાના ઝુહુરમાં આસાની કરી દે, અહે પરવરદિગાર વારિસે કરબલા, વારિસે હુસૈન, વારિસે ઝહરાને અમારાથી રાઝીને ખુશનુદ કરીને અમારા પર એહસાન ફરમાઓ, એવી રીતે અઝાદારીની તૌફીક અતા ફરમાઓ કે ફાતેમતુ ઝહરા સલામુલ્લાહ ને ખાનદાને ફાતેમતુ ઝહરા સલામુલ્લાહ વાલેવા સલમ પાસે મેં શરૂ કરવું થઈ શકે, પરવદિગાર આઝાદારી થકી એક ઇન્કલાબ પેદા થાય, પરવદિગાર જે ઇલ્મ મેં હાસિલ કર્યું છે ઇલ્મે નાફે હોય અને અમલ સ્વાલીની તૌફીક અતા ફરમાવો, પરવદિગાર મારા મા બાપ ઉપર એવી રીતે રહેમ ફરમાવો જેવી રીતે મારા બચપનામાં મારા પર રહેમ કરી છે, સલ્લ અલા